भावनगर में बापा सीताराम युवा ग्रुप द्वारा आज दीकरी वंदना कार्यक्रम योजवामां आव्यो हतो। आपणा देश में आज पण दीकरीने माताजी अने लक्ष्मी स्वरूपे पूजनीय गणवामां आवे छे, त्यारे आज भावनगर सैन महाराज चौकनी सामे आर्यकुळ स्कूल खाते बापा सीताराम युवा ग्रुप द्वारा दीकरी वंदना कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां 111 दीकरीनी वंदना करवामां आवी हती। ધીમાઈ મનીષભાઈ રાજ્યગુરુ છે, હું મારી ઉંમર 10 વર્ષ છે, હું એક નાનકડી બુક ચલાવું છું જે હું દર 3 મહિને ચલાવું છું, અને હમણાં મારો બર્થડે હતો ને 14 ઓક્ટોબર, તો ત્યારે મેં એક વિશેષ અંક બનાવ્યો હતો, તેમાં મારી સ્પીચ અને એવી બધી વસ્તુ લીધી હતી, અને હું એક જગ્યાએ પ્રવાસમાં ગઈ હતી, એલ્ડોરાડો થીમ પાર્ક રાજકોટ, તેમાં મેં જાતે લખેલી એક પ્રવાસ પોથી એમાં લીધી હતી। આજે હું અહીંયા દીકરી વંદના સ્ટેજ ઉપર આવી હતી, મેં દીકરી વંદના કરી, મને બહુ જ મજા આવી, એટલે હું એમ વિચારું છું કે દર વર્ષે એક આવી રીતે એક હોવું જોઈએ, અને એક આખા વર્ષમાં એક વખત દીકરી ડે આવવો જોઈએ, અને તે દિવસે દીકરીઓનું વંદન થવું જોઈએ, એટલે હું વિચારું છું કે આપણે દીકરી ડે એક વર્ષમાં એક વખત આપણે ઉજવીએ, અને એ દિવસે ભેગા થઈ અને દીકરી વંદના કરીએ। અસ્તુ છે। ભાવનગરના આંગણે હું ધર્મેન્દ્ર બુદેલિયા એક જેને કહે અનોખો ભાવનગરમાં એક કાર્યક્રમ લઈને આવ્યો છું। ભાવનગરનો વતની છું, ભાવનગરમાં રહું છું, જ્યારે બાબા સીતારામ યુવા ગ્રુપ દ્વારા એક દીકરી વંદનાનો કાર્યક્રમ લઈને આગળ આવ્યો છું। 111 દીકરી આમાં ભાગ લીધો છે, અને વિનામૂલ્યે 111 દીકરીને આપણે વંદના કરવા જઈ રહ્યા છીએ। 111 દીકરીની વંદના આજ 13-2 ને શનિવારે મહાનવરાત્રિના બીજા દિવસે એટલે કે શક્તિ વંદના થશે। 111 દીકરીની શક્તિ વંદના અમે કરી રહ્યા છીએ, બરાબર। અને આપણે જે કંઈ ડે ઉજવીએ છીએ, ફાધર ડે, મધર ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઇન ડે, એવા ડે તો ઘણા ઉજવીએ છીએ, પણ દીકરી વંદના, દીકરી ડે તો કંઈ ઉજવાતો નથી સાહેબ। ત્યારે મને એક એવો વિચાર આવ્યો કે આપણે ભાવનગરમાં દીકરી વંદના કેમ ના ઉજવીએ, કે દીકરી ડે કેમ ના ઉજવીએ, બરાબર। એ આજ અનુલક્ષીને આજ દીકરી વંદનાનો કાર્યક્રમ મહાસુદ બીજ અને દીકરી વંદનાનો કાર્યક્રમ આજે ઉજવાઈ રહ્યો છે, અને હું તો કહું એમ કહું કે આજ દર વર્ષે આ કાર્યક્રમ મહાસુદ બીજનો દીકરી વંદનાનો દિવસ ગણાય, એવું મારે એક પ્રધાનમંત્રી સાહેબ અને રૂપાણી સાહેબને એક વિનંતી કરું છું કે આ દિવસ છે એક મહાસુદ બીજને નવરાત્રિ એ દીકરી વંદના માટે ફાળવે, એવી મારી એક નમ્ર વિનંતી છે। એક દીકરીઓ માટે હું એક અભિયાન ચલાવું છું, અને દીકરી વંદના માટે એક હું આપને વિનંતી કરું છું સાહેબ, બરાબર। ઓકે, સૌપ્રથમ મારે ખાસ જણાવવાનું કે દીકરી આપણા ઘરની લક્ષ્મી હોય છે, રાઈટ? આપણે ઘણી વાર કહેતા હોય છે દીકરી આપણા ઘરની લક્ષ્મી છે, તો આજે શ્રી ધર્મેન્દ્રભાઈ બુદેલિયા ઘણા સમયથી મહેનત કરતા હતા, એની સાથે હું પણ કહેવાય મહેનત કરવાનું કાર્ય કન્ટિન્યુ કરતો હતો। મારે વધારે કંઈ ન કહેતા, ખાલી એટલું જ કહેવું છે કે દીકરી 100% ઘરની લક્ષ્મી છે, પરંતુ દીકરીની જો વ્યાખ્યા આપણે કરીએ તો દીકરીમાં 3 શબ્દ છે, દીકરી। દી એટલે દિલને સ્પર્શનારી, ક એટલે કસ્તુરની જેમ મહેકનારી, અને છેલ્લી વાત રી એટલે રિદ્ધિ સિદ્ધિને ખેંચીને ઘરમાં લઈ આવનારી। તો આ દીકરી માટે બીજું કંઈ ન કહેતા ઘરની કુળદેવી, દરેક ગોખમાં વસ્તી કહેવાય ને, માં પાર્વતી હોય, માં ખોડિયાર હોય કે ગમે તે હોય, એ આપણા ઘરમાં જ વસે છે, જસ્ટ એની પૂજા કરો, લક્ષ્મી આપોઆપ ઘરમાં આવશે। દીકરી વંદનાનો કાર્યક્રમ હતો, કેટલી દીકરીએ ભાગ લીધો, અને ખાસ મારે એ કહેવાનું ખાસ કે આજે જે આ કાર્યક્રમ હતો એની અંદર 111 દીકરી, તમે જાણ્યું, તમને ખ્યાલ હશે કે શિવનું 11મું રુદ્ર એટલે કે શ્રી હનુમાનજી મહારાજ, તો જે 111મું રુદ્ર છે એમ આ પણ 111 દીકરીઓ આપણા માટે રુદ્ર સમાન જ છે, અને આ સાથે ઘણા બધા અતિથિઓએ હાજરીઓ આપી, એ બદલ તમામનો આભાર માનું છું। સમય મીડિયા તથા જેટલે પણ એ મીડિયાઓ આવેલા છે દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ સો મચ, જય હિન્દ, જય ભારત।